ખેડામાં દશેરાના દિવસે તળપદા સમાજની પરિણીત મહિલા સાથે થયેલા દુષ્કર્મ અને સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરાયેલી ગેરવર્તણૂક મામલે તળપદા સમાજમાં આક્રોશ જોવા મળ્યો. સલુંગની તળપદા સમાજની મહિલા પર દુષ્કર્મ મામલે સમાજના લોકો ન્યાય માટે રસ્તા પર ઉતર્યા અને મૌન રેલી કાઢી અને જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે દશેરાના દિવસે બિલોદરાના માથા ભારે અને રાજકીય વર્ગ ધરાવતા ઇસમે મહિલાની એકલતાનો લાભ ઉઠાવી અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે કુકર્મ કર્યું. જ્યારે મહિલા મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી તો સ્ટાફે પણ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પીડિતાને ડોક્ટરોએ અને લેડીઝ ડોક્ટર એને એવું કહેવામાં આવ્યું કે તું આ જે કંઈક તારી જો કાર્ય થયું છે તારી મરજીથી થયું છે અને તારી કોઈ એફઆઈઆરનો કોઈ અમલ થશે નહીં અને તારી એફઆઈઆર ફાડીને ફેંકી દેવામાં આવશે. ઉલટાનું તને જેલમાં મૂકવામાં આવશે. તું આ જે ખોટું નાટક કરે છે આ રીતે પીડિતાને કહેવામાં આવતા પીડિતાએ અમને જણાવી અમે આ વિશેનું ત્યાં આગળ સિવિલમાં જઈ સિવિલના મેન જે ડૉક્ટર છે એમને પણ અમે આ જાણ કરી સંતોષકારક કોઈ અમને જવાબ ના મળ્યો. ખાસ કારણ તો એ છે કે મારા સમાજની એક દીકરી એને ઉપર જે બળાત્કાર ગુજારીને જે નરાધમે જે દુષ્કર્મ ગુજાર્યું એ મને કાલે રાત્રે આ મેસેજ મળ્યો અને આજે રેલી રૂપે જે આજે આવેદન પત્ર આપવાનું હતું એમાં હું જોડાઈ ગઈ છું. પણ જે દીકરીને ન્યાય મળવો જોઈએ એ અમને પોલીસ તરફથી અમને સારો સપોર્ટ મળ્યો છે અને અહીંયા કલેક્ટર સાહેબને પણ અમે આવેદન પત્ર આપ્યું છે. તો લખતરમાં ગરીબોને આપવામાં આવતી સરકારી કીટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. આ કીટ સરકાર દ્વારા ગરીબ અને બીપીએલ ધારકોને અલગ અલગ ધંધા માટે આપવામાં આવે છે, પરંતુ તંત્રની અણઆવડતને અને ઘોર બેદરકારીને કારણે આવી લાખો કરોડો રૂપિયાની કીટો લખતરની મોડેલ સ્કૂલમાં ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. એક તરફ સરકાર દ્વારા કન્યા કેળવણી અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સુંદર સ્લોગન આપવામાં આવ્યા છે, પરંતુ બાળકીઓને આપવામાં આવતી સાયકલો ઢગલાબંધ ગોડાઉનમાં પડી છે. પહેલું સત્ર પૂર્ણ થવાના આરે છે. શાળાએ જતી બાળકીઓને આપવાની સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સમાજ કલ્યાણ ખાતાના નાયબ નિયામકે આ બાબતે કંઈક અલગ જ સ્પષ્ટતા કરી છે. ગયા વર્ષની જે સાયકલો વિતરણ કરવાની હતી એ તમામ પ્રકારની સાયકલો વિતરણ થઈ ગઈ હતી. ક્રિમકો તરફથી જે વધની સાયકલો પડી હતી એ વધારેની સાયકલો હાલ પડતર હતી એ બાબત છે. આ ઉપરાંત જે કીટો હતી મહાનગરીમાંની એ કીટો ગયા વર્ષની કીટો અમને અઠવાડિયા પહેલાં મળેલી છે, એટલે એ કીટો પડતર હતી એનું પણ અમે બે દિવસમાં વિતરણ કરી દીધું છે. સરકારની સૂચના મુજબ આગામી ગરીબ કલ્યાણમાં વસ્તુ આપવાની હોય એના કારણે પડતર રહેલી હોય કોઈ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની બદનામી કરી અને વિડીયો. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બનાવટી દવા ઝડપી પાડવાના મામલે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે. મૂન મેડિકલ સ્ટોરના માલિક વિશાલ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. મૂન મેડિકલ સ્ટોરના માલિકની ધરપકડ કરાઈ છે. અગાઉ ચાર શખ્સોની ઇસનપુર પોલીસે ધરપકડ કરી હતી. બનાવટી દવાઓનો જ્યારે જથ્થો ઝડપાયો હતો ત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી, તો વિશાલ મકવાણા પાસે ફાર્માસિસ્ટનું લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. હવે ખાસ કરી અને નવા નવા નિયમો પણ જોવા મળી રહ્યા છે અને એ બધાની વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બનાવટી દવા જ્યારે ઝડપી પાડવામાં આવી હતી ત્યારે ઊંડે સુધી તપાસ કરવામાં આવતા મૂન મેડિકલ સ્ટોરના માલિક વિશાલ મકવાણાની ધરપકડ કરી છે. છોટાઉદેપુરના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરી 4.15 કરોડનું કૌભાંડ મામલે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ ઘટનાને પગલે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે નલ સે જલ યોજના સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ તેમણે આ સમગ્ર કૌભાંડને લાવનાર પ્રાયોજના અધિકારી આઈએસ પર સચિનકુમારને પણ અભિનંદન પાઠવ્યા હતા. એની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને એની રાજ્ય સરકાર તરફથી કોઈકને કોઈ સિસ્ટમ લગાવી અને તપાસની કરવી જોઈએ. જે જે ઓફિસોની અંદર તમે ડેલી બેઝિસવાળા કરાર આધારિતવાળા જે અધિકારી કર્મચારીઓ રાખો છો એની કોઈ જવાબદારી નથી.